સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે 3-3 વાર લોકાપર્ણ થવા છતાં આ શહેરનું બસ સ્ટેન્ડ કાર્યરત નથી. બસ સ્ટેન્ડ બનાવી તૈયાર રખાયું છે, પરંતુ ખંડેર હાલતમાં બસ સ્ટેન્ડ બની જતા અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની ગયો છે. વર્ષ 2008માં નિર્માણ પામેલ એસટી સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવતું નથી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં 3-3 વાર લોકાર્પણ થવા છતાં આ શહેરનું બસ સ્ટેન્ડ કાર્યરત નથી. બસ સ્ટેન્ડ બનાવી તૈયાર પણ રખાયું છે, પરંતુ ખંડેર હાલતમાં બસ સ્ટેન્ડ બની જતા અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની ગયો છે. વર્ષ 2008માં નિર્માણ પામેલ એસટી બસ સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવતું નથી. આ છે 3-4 વખત લોકાર્પણ થયેલું બસ સ્ટેન્ડ, પણ હજી સુધી કાર્યરત થતું જ નથી. સાબરકાંઠા જિલ્લાનો પ્રાંતિજ તાલુકો અને પ્રાંતિજ તાલુકામાં અંદાજિત 120 જેટલા ગામડાઓ સમાવિષ્ટ છે અને તાલુકાનું મુખ્ય મથક પ્રાંતિજ છે. પ્રાંતિજ શહેરમાં રોજબરોજ તાલુકાના 120 ગામોના સ્થાનિકો આવતા હોય છે. આ સાથે જ 120 ગામો પૈકી અનેક ગામોથી લોકો રોજગાર અર્થે હિંમતનગર અથવા અમદાવાદ કે અન્ય શહેરમાં જતા હોય છે, પરંતુ પ્રાંતિજ શહેરમાં બસ સ્ટેન્ડ કાર્યરત ન હોવાને લઈ અનેક સમસ્યાઓ પ્રાંતિજ તાલુકાના વાસીઓને સતાવી રહી છે. પ્રાંતિજ એસટી ડેપો છેલ્લા ઘણા વર્ષોથી છે ને ભંગાર હાલતમાં છે એમ કહીએ જ ચાલે. કારણ કે ડેપો અહીંયા છે, પણ પોઈન્ટ છે ને કંટ્રોલ પોઈન્ટ ઉપરથી જ બધા વહીવટો થાય છે. પાસ કઢાવવો હોય તો ત્યાં જવું પડે, બસનો સમય પૂછવો હોય તો ત્યાં જવું પડે. બિચારા ગામડાના બાળકોને, ખાસ કરીને અભણ પ્રજા તાલુકાની, કે જે ઉંડાણના વિસ્તારમાંથી આવતી હોય બિચારી, અને એને કંઈ હિંમતનગર જવું હોય કે દવાખાનાના કામે જવું હોય કે અમદાવાદ જવું હોય કા કોઈની ખબર જોવા જવું હોય, તો બિચારી છે ને એ પ્રાંતિજ ભાખડીયા આવે, ત્યાંથી પાછું બીજું સાધન કરે, હાઈવે જાય, અને પછી એના સાધનની રાહ જોવી પડે. ત્યાં સુધીમાં તો ઘણી બસો નીકળી ગઈ હોય છે, તો ના છૂટકે બિચારાના ખાનગી વાહનમાં વધારે ભાડું ખર્ચીને જવું પડે છે. ખરેખર આ બધાના નિવારણ માટે છે ને એસટી વિભાગના સત્તાવાળાઓ, રાજકારણીઓ અને સ્થાનિક નેતાઓએ આ ડેપો સત્વરે શરૂ થાય તે દિશામાં છે ને કાર્યવાહી કરવી જોઈએ. કેવી સમસ્યાનો સામનો તમારે કરવો પડે? અમારે તો સમસ્યાની વાત કરીએ ને મોટા ભાઈ, તો કે અમે ગામડામાંથી આવીએ, બરોબર છે. શિયાળાની ઠંડી હોય, ઉનાળાની ગરમી હોય કે ચોમાસું હોય, તો અમારે છે ને પલરી જઈએ. ઘણી વખત ઠંડી વેઠતા વેઠતા ફફડતા ફફડતા અમે છે ને ગામડામાંથી, તલોદ તાલુકાના તલોદ બાજુના ગામડાઓમાંથી આવીએ છીએ એ બાજુથી, તો અમારે છે ને હાઈવે આવવું પડે છે. પણ જો એવું થાય કે ભાઈ આ ડેપો શરૂ કરવામાં આવે અને હાઈવેથી જતી અને આવતી તમામ બસોને વાયા ડેપોમાં થઈને મોકલવામાં આવે, તો ઘણી બધી સમસ્યાઓનો અંત આવે એવો છે. અમદાવાદ, હિંમતનગર અથવા અન્ય શહેરમાંથી આવતી બસ માત્ર નેશનલ હાઈવે પર આવેલ પિકઅપ સ્ટેન્ડથી સીધી નીકળી જાય છે, જેને લઈ મુસાફરો હાડમારી અનુભવી રહ્યા છે. એટલું જ નહીં, પણ ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે. વર્ષો અગાઉ પ્રાંતિજ તાલુકાના સ્થાનિક ભગુભાઈ ગોપાલભાઈ પટેલ અને જગદીશભાઈ ગોપાલભાઈ પટેલ દ્વારા 1 રૂપિયાના ટોકન પેટે કિંમતી જમીન એસટી ડેપો બનાવવા માટે સરકારને આપી હતી.
કેશુભાઈની સરકાર વખતે જમીન આપ્યા બાદ તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. ઘણા લાંબા સમય બાદ એટલે કે વર્ષ 2008માં પ્રાંતિજ બસ સ્ટેન્ડનું મકાન તૈયાર કરવામાં આવ્યું હતું અને ત્યાં એસટી સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર ખૂબ જ ટૂંકા સમયમાં એસટી સ્ટેન્ડ બંધ કરી દેવામાં આવ્યું હતું. છેલ્લી ટર્મમાં હું નગરપાલિકામાં 2.5 વર્ષ માટે ઉપપ્રમુખ પદે પણ હતો. મારા કાર્યકાળ દરમિયાન મેં આ એસટી ડેપો માટે પ્રાંતિજના વારંવાર રજૂઆતો કરેલ છે અને મેં 4 વખત આ ડેપોનું ખાતમુહૂર્ત થતું પણ મેં જોયેલું છે. છેલ્લે કાકાડીયા સાહેબ જે રાજ્ય સરકારમાં વાહન વ્યવહાર મંત્રી હતા એમના અહીંયા આવ્યા હતા ત્યારે એમણે ખાતરી પણ આપી હતી કે 1 વર્ષમાં આ ડેપો કાર્યરત થઈ જશે, પણ કોણ જાણે કેમ રાજકીય ગ્રહણ લાગ્યું છે કે શું છે, પ્રાંતિજ માટે જાણે સુષુપ્ત અવસ્થા અને ઓરમાયું વર્તન આ બધું જ એક સાથે ભળી ગયું હોય એમ દેખાઈ રહ્યું છે. આમાં એવું છે કે લોકલ રાજકીય નેતાગીરી પણ આમાં જવાબદાર છે. કૂતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સિંભણીની જેમ અહીંયા કામ થતું નથી, પરંતુ રાજ્ય સરકારના માટે અને લોકોની સુવિધા માટે આ ડેપોની જમીન જે છે હાલ એ અહીંયા પટેલ પરિવારે દાનમાં આપેલી છે. એ પણ એવું ઈચ્છે છે કે આ ડેપો કાર્યરત થાય, પરંતુ રાજ્ય સરકાર અને વિભાગીય ડેપો જાણે ભંગાર બસો માટે આ એક ભંગાર બસો મૂકવાનો ડેપો બનાવ્યો હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. હકીકતમાં રાજ્ય સરકાર કાર્યરત આ ડેપોને કરી અને ગામ લોકોને ખૂબ સુવિધા મળે. પ્રાંતિજ અને એ એવું સ્થળ છે કે અમદાવાદ અને અંબાજી હાઈવે ઉપરનું મુખ્ય મથક તરીકેનું અને તાલુકાનું મુખ્ય મથક છે. હિંમતનગરથી 25 કિલોમીટર દૂર છે. હિંમતનગર તરફ જતી બધી જ બસો ડેપોમાં આવે અને હિંમતનગર અંબાજીથી આવતી બસો પણ ડેપોમાં આવે અને જાય તો ગામ લોકોને ખૂબ સારી સુવિધા મળી શકે એમ છે. અત્યારે ગામના લોકોને કાં તો હાઈવે પડે છે, કાં તો ત્યાં ઉભા રહેવું છે, કોલેજ પાસે ક્યાંય ને ક્યાંય ઉભા રહેવું પડે છે. બસ ઊભી રહેતો ઠીક, ના ઊભી રહેતો ઠીક, આ સ્થિતિમાં પ્રાંતિજ નગરપાલિકા જે માટે મારી રાજ્ય સરકારને આજે પણ રજૂઆત છે કે ખૂબ સારી રીતે આ ડેપોને કાર્યરત કરે અને તલુજની જેમ પ્રાંતિજને પણ વિકસિત કરે તો ખૂબ છે. વંદે માતરમ. અને ત્યારબાદ અત્યાર સુધી એસટી સ્ટેન્ડ કાર્યરત કરવામાં આવ્યું નથી. ચૂંટણી તાણે લોકાર્પણ કરવા અથવા તો બસ સ્ટેન્ડ કાર્યરત કરવાના નેતાઓ બંગડા મારતા હોય છે, પરંતુ બસ સ્ટેન્ડ કાર્યરત હજુ સુધી થયું નથી. પ્રાંતિજ તાલુકાના 120 જેટલા ગામ પૈકી અનેક ગામોમાંથી વિદ્યાર્થીઓ પોતાના વિદ્યાભ્યાસ માટે પણ તાલુકા મથકે આવતા હોય છે. તેઓ પણ ખાનગી વાહનોમાં સહારે આવતા હોય છે. વારંવાર રજૂઆત કરવા છતાંય પ્રશાસન કે તંત્રની આંખ ખુલતી નથી. ઉમંગ રાવલ, ZSTV, પ્રાંતિજ.